સુરતમાં તારીખ 1/6/2019 ના રોજ ખટોદરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ કર્મચારીઓના મારને કારણે ઓમ પ્રકાશ પાંડેની તબિયત લથડતા નવી સિવિલ ખસેડાયો હતો, જ્યાંથી યુનિક હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં રાત્રિના સમયે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલ ઓમ પ્રકાશનો મૃતદેહ નવી સિવિલમાં હોય પરિવારમાંથી ઓમ પ્રકાશનો મોટો ભાઈ અને સસરા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પોલીસે દ્વારા ઓમ પ્રકાશને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું અને ન્યાય અપાવવા અપીલ કરી હતી. સુરત શહેરના પાંડેસરા અપેક્ષા નગરમાં રહેતા રામગોપાલ પાંડે અને તેના ભાઈ ઓમ પ્રકાશ પાંડે તેમજ કાકાના છોકરાને થોડા દિવસ પહેલા ખટોદરા પોલીસે ચોરીના ગુનામાં ઝડપી પાડ્યા હતા. ત્રણેયને પોલીસ મથકે લઈ આવી માર મારવામાં આવતા ઓમ પ્રકાશ પાંડેનું મૃત્યુ થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ઓમ પ્રકાશના મોતના કેસમાં ખટોદરા પીઆઈ મોહનલાલ ખિલેરી, પીએસઆઈ ચિરાગ ચૌધરી, કોન્સ્ટેબલ કલ્પેશ ગરમભા, આશીષ દિહોરા, હરેશ ચૌધરી, પરેશ ભૂકણ, કનકસિંહ દિવર સામે હત્યાનો ગુનો દાખલ કરી તમામની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને મૃતકનો પોસ્ટમોર્ટમ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. હાલ ઓમ પ્રકાશનો મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં છે. પરિવારને જાણ થતા મૃતકના મોટા ભાઈ વિશાલ પાંડે અને સસરા જગદીશ મિશ્રા આજે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ઓમ પ્રકાશના મૃતદેહનો સ્વીકાર કર્યો હતો. સિવિલ હોસ્પિટલ પહોંચેલા મૃતકના ભાઈ અને સસરાએ જણાવ્યું હતું કે રાત્રે 11 વાગ્યે સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાંથી હોટલમાં રોકાયા હતા અને સતત પોલીસના સંપર્કમાં હતા અને હાલ ઓમ પ્રકાશનો મૃતદેહ સ્વીકારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છીએ. મૃતકના ભાઈ વિશાલ પાંડે અને સસરા જગદીશ મિશ્રાએ ગંભીર આરોપો મુકતા જણાવ્યું હતું કે ખટોદરા પોલીસે ઓમ પ્રકાશને માર મારી હત્યા કરી છે. દોષિતો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને દોષિત તમામ પોલીસ અધિકારીઓની ધરપકડ કરવામાં આવે. દરમિયાન મૃતકના ભાઈ ઓમ પ્રકાશની અંતિમવિધિ સુરતમાં કરવાનું જણાવ્યું હતું. ખટોદરા પોલીસ સ્ટેશનમાં યુવકના મોતના પગલે મૃતકના સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેના પગલે સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ગોઠવાયો છે. પરિવાર મૃતદેહ સ્વીકારવા આવ્યા હોવાથી કોઈ ઘટના ન બને તે માટે પોલીસ સતર્ક બની છે. કસ્ટોડિયલ ડેથ કેસને દબાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચેલા મૃતક ઓમ પ્રકાશના ભાઈ અને સસરા સાથે યુવકે વાત કરી હતી, જેમાં સમાધાન અંગે કહ્યું હોવાનું પરિવારે જણાવ્યું હતું, જેથી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં હોબાળો મચી ગયો હતો. સમાધાન કરાવવાનું કહેનાર યુવકને સમાજના લોકોએ જતા રહેવા કહ્યું હતું. મૃતકના વકીલ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે સમાધાનની કોઈ વાત થઈ નથી, ન્યાય માટે લડવામાં આવશે. કિશન કાપોપરા, આઝાદ ન્યૂઝ, સુરત.